વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું ગુજરાતની એક ફેમસ આઈટમ દાળ ઢોકળી. દાળ ઢોકળી એક ગુજરાતની સ્પેશિયલ આઈટમ છે. એ ટેસ્ટમાં ખાટી મીઠી હોય છે અને બહુ સરસ લાગે છે. એના માટે મેં 50 ગ્રામ તુવરની દાળને 3-4 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ અને એકદમ સરસ 3-4 વિસળ મારી અને બાફી દીધી છે. ગાર્નિશિંગ માટે થોડી કોથમીર લીધી છે, થોડો મીઠો લીમડો, 1 નંગ લીંબુ, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ અને 1 ટેબલસ્પૂન મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, થોડા તલ, 2 ટેબલસ્પૂન સિંગદાણા, 1.5 ટેબલસ્પૂન જેટલો ગોળ. ગોળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. વઘાર કરવા માટે તેલ, વઘાર માટે અજમો, 1 ટીસ્પૂન જેટલો અજમો અને 1 ટીસ્પૂન જેટલી રાઈ છે, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, 1/2 ટીસ્પૂન હળદર. હવે આ મેં તુવેરના દાણા લીધા છે. તુવેર એટલે શાકભાજીમાં જે આવે છે એ છે, અને એને મેં આવી રીતે ફોલી અને 3 સીટી લગાવી અને બાફી લીધા છે. એકદમ સરસ રીતે આ રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તમારે તુવેરના દાણા ના નાખવા હોય તો ઓપ્શનલ છે, પણ તુવેરના દાણાની દાળ ઢોકળી પણ એકદમ સરસ લાગે છે. તો મેં આ રીતે તુવેરના દાણાને બાફી લીધા છે. મેં 1 કપ જેટલા તુવેરના દાણા લીધા છે. હવે આ મેં દાળ ઢોકળી માટે લોટ બાંધ્યો છે. ઘઉંનો લોટ લીધો છે. ઘઉંના લોટમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું, 2-2.5 કપ જેટલો લોટ લીધો છે અને એમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલનું મોવણ નાખ્યું છે અને મસાલામાં મીઠું, હળદર, લાલ મરચું તથા ધાણા જીરું અને થોડોક અજમો નાખી અને પાણીથી લોટ બાંધી દીધો છે. આ રીતે મેં લોટ બાંધી દીધો છે. હવે આપણે આગળની પ્રોસીજર જોઈશું. હવે તુવેરની દાળને મેં જે બાફી લીધી છે એને આપણે એકદમ એકરસ આ રીતે કરી દઈશું. તમે હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકો છો. આ રીતે દાળ એકદમ એકરસ થઈ ગઈ છે. હવે મેં કુકરમાં આ રીતે 4 ગ્લાસ પાણી નાખી દીધું છે. એમાં આપણે જે દાળ હલાવી હતી એ નાખી દઈશું. અને ગેસ ચાલુ કરી દીધો છે. હવે એમાં આપણે બધા મસાલા કરી દઈશું. હવે આપણે એમાં આદુની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, મીઠો લીમડો, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બરોબર મિક્સ કરી દઈશું તથા ગોળ પણ નાખી દઈશું. હવે આપણે એને ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે ઢોકળી વણી લઈશું. તુવેરના દાણા બફાયેલા જ છે એટલે આપણે એને છેલ્લા નાખીશું. આપણે આ રીતે જે લોટ બાંધ્યો હતો એને આપણે આ રીતે લુવા કરી દઈશું અને એને વણી લઈશું. ઢોકળી આપણે એકદમ પાતળી જ વણવાની છે, કેમ કે જાડી વણીશું તો
એકદમ જાડી લાગશે એટલે પાણીમાં નાખવાથી લોટ ફૂલે છે એટલે પાતળી વણીશું તો પણ એ ફૂલીને થોડી જાડી તો થશે જ, એટલે ઢોકળી પાતળી જ વણવાની છે. આ રીતે આપણે એકદમ પાતળી ઢોકળી વણી લીધી છે, તમે જોઈ શકો છો એકદમ પતલી થિકનેસ છે એની. હવે આ રીતે આપણે બધી જ ઢોકળી વણી લઈશું. મેં આ રીતે બધી જ દાળ ઢોકળી વણી લીધી છે. હવે આપણે એને કટ કરી અને જે પાણી ઉકળવા મૂક્યું છે દાળવાળું એમાં નાખી દઈશું. આ રીતે આપણે નાના નાના પીસ કરી દઈશું. હવે આ પાણી આપણું દાળવાળું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને એકદમ મસાલા પણ ઉકળી ગયા છે. હવે આપણે એમાં સિંગદાણા નાખી દઈશું અને તુવેરના દાણા પણ નાખી દઈશું. બરોબર હલાવી દઈશું. તુવેરના દાણાને મેં બાફતી વખતે એમાં થોડું મેં મીઠું નાખ્યું હતું તુવેરના દાણાના ભાગથી, એટલે એ ચાવવામાં આવે તો મોરા ના લાગે અને સ્વાદમાં બહુ સરસ લાગે છે. હવે આપણે આ રીતે જે દાળ ઢોકળીને કાપી છે આ રીતે આપણે એક એક લઈને અંદર મૂકી દઈશું. વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે, નહીતર એકબીજા સાથે ચોંટી જશે. આ રીતે આપણે બધી દાળ ઢોકળીને કાપી અને નાખી દઈશું. પછી છેલ્લે આપણે વઘાર કરી દઈશું. હવે આપણે આ રીતે બધી જ ઢોકળીને અંદર નાખી દીધી છે અને પાણી પણ આપણું એકદમ સરસ દાળ ઢોકળી માટેનું ઉકળી ગયું છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવી દીધી છે કે બીજા સાથે ચોંટે નહીં. આ રીતે બધી જ દાળ ઢોકળી નાખી દીધી છે. હવે આપણે 2 મિનિટ એને ઉકળવા દઈશું અને સાથે સાથે એનો વઘાર પણ કરી દઈશું. હવે મેં આજ આપણી ઢોકળી ઉકળી રહી છે અને હવે આપણે લાસ્ટમાં વઘાર કરી દઈશું. એના માટે મેં તેલ ગરમ કરવા બાજુમાં મૂકી દીધું છે. 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય આમાં ઉપરથી તેલ હોય તો બહુ સરસ લાગે છે, એટલે વઘાર હંમેશા લાસ્ટમાં જ કરવાનો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ નાખી દઈશું. રાઈ તતડે પછી આપણે એમાં અજમો તથા હિંગ નાખીશું. ગેસ બંધ કરી દઈશું અને છેલ્લે તલ નાખી દઈશું. હવે વઘારને આપણે ઢાંકણ બંધ કરી દઈશું. બહુ સરસ સુગંધ આવી ગઈ છે, એને આપણે હલાવી અજમાના લીધે દાળ ઢોકળીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. હવે પાણીમાં ઢોકળી અડધા જેવી ઉકળી ગઈ છે અને ચડી પણ ગઈ છે. હવે આપણે એને એક જ સીટી મારી અને બીજી સીટી વાગવા આવે એટલે ગેસ બંધ કરી દઈશું.
હવે બીજી સીટી એ ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે કુકર ઠંડુ પડી ગયું છે, કુકર ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો દાળ ઢોકળી એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ ચડી ગઈ છે અને દાણા એકે એક એનું પીસ છૂટો છે અને એકદમ સરસ ચડી ગઈ છે. હવે આપણે આમાં લીંબુનો રસ નાખી દઈશું. મેં જે લીંબુ લીધું હતું એનો મેં રસ કાઢી અને નાખી દીધો છે. હલાવી દઈશું. કોથમીર નાખી દઈશું અને હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો તૈયાર છે ગુજરાતી સ્પેશિયલ ટ્રેડિશનલ રેસીપી દાળ ઢોકળી. મેં તુવેરના દાણા નાખીને દાળ ઢોકળી બનાવી છે. જો તમને તુવેરના દાણા ના ભાવતા હોય તો તમે તુવેરના દાણાને એવોઈડ કરી શકો છો. અને એકલી પણ દાળ ઢોકળી બહુ જ સરસ લાગે છે. તો તમે પણ આ રીતે દાળ ઢોકળી બનાવો અને ટ્રાય કરો અને મને બતાવો કે તમને આ રેસીપી કેવી લાગી. મારો વિડીયો પસંદ પડે તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.